विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स डिपार्टमेंट में आप सर्वनु हार्दिक स्वागत है। अपने धोरण 12 कॉमर्स एसपीसीसी विषय की अंदर आज आ पहला चैप्टर नो अंतिम वीडियो लेक्चर जो रिया छे। आज आ चैप्टर जे छे पूरो થઈ જવાનું છે। છેલ્લા ટોપિક નું નામ છે શેર નું ડિવિડન્ડ। ડિવિડન્ડ શું છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો એના પહેલાની જો વાત કરીએ तो कोई पण वस्तु में जरा आपणे इन्वेस्ट करता होय त्यारे एनु रिटर्न शोधता होय छे। धारो के कोई व्यक्ति ने इन्वेस्टमेंट करवू छे, रोकाण करवू छे, तो ए सेमा करशे ए सामेना वळतरना दर उपर आधार राखे छे। जेम के तमे कोई जमीन लीधी तो ए जमीनमांथी तमने शुं मळशे, फिक्स्ड इनकम अथवा तो तमारो इन्वेस्टमेंट छे भविष्यमां ए तमने शुं उपज आपी शके छे एना उपर आधार राखे छे के आपणे कई वस्तु ने पसंद करवाना छे। कोई एवुं विचारे छे के जमीन लेवाई, कोई खेती उपर फोकस करतु होय, कोई व्यक्ति धंधामां रोकाण करतु होय के मने भविष्यमां आटलो नफो थशे, कोई व्यक्ति जे छे ए सोनानो आभूषणनो शोख होय तो ए सोनू राखतो होय के हा कई वांधो नहीं, चलो अत्यारे सोनानुं आपणे स्टॉक करीने राखीए, भविष्यमां आपणे जरूर पड़शे त्यारे सोनू वेची अने एमांथी आपणे रूपिया मळशे। तो पोतानो फ्यूचर सेफ करवा माटे थई अने जे कंई पण आपणे धंधा करीए छीए ए मोटा भागे भविष्यनी बचतने ध्यानमां लईने करता होईए छीए, भविष्य माटे करता होईए छीए, नफाने ध्यानमां रहीने करता होईए छीए। तो आपणने केवो प्रश्न थाय કે આપણે તો અહીંયા જે વાત કરી રહ્યા છીએ શેરની છે, કારણ કે આપણા ચેપ્ટરનું નામ જ છે શેર માર્કેટમાં, તો શેરમાં એવું તો કેવું વળતર મળે છે કે જેની અંદર આપણે રોકાણ કરવું જોઈએ। શેરની અંદર પણ લોકો રોકાણ કરે છે તો એમાં પણ એને નફો મળે છે અને એ નફો જે છે એ ડિવિડન્ડના નામે ઓળખવામાં આવે છે। ડિવિડન્ડ શું છે, કેવી રીતે ડિવિડન્ડ છે એની વેચણી થાય છે એના વિશે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ। પરંતુ શેર ઉપર જે નફાનો ભાગ આપણને મળે છે એને આપણે અથવા શેર ઉપર જે વળતર મળે છે એને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ। હવે ડિવિડન્ડની જ્યારે આપણે વાત કરીશું ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર એવા બે ભાગ પડી જશે। ધોરણ 11નું છેલ્લું ચેપ્ટર જો તમે કદાચ ધ્યાનથી સાંભળ્યું હોય અને ભણ્યા હોય તો એની અંદર આપણે ઇક્વિટી અને પ્રેફરન્સ બંને વચ્ચે શું ફેર છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી છે। એટલે આજે આપણે શેર ડિવિડન્ડની શરૂઆત કરવાના છીએ। શેર ડિવિડન્ડ જે છે એ શું છે ચાલો જોઈએ। તો કે કંપની છે એમાં વર્ષના અંતે નફામાંથી કરવેરા ચૂકવાય, કરવેરા એટલે ટેક્સ। દર વર્ષે કંપનીનો જે નફો થાય છે એમાંથી ટેક્સીસ ડિડક્ટ થાય છે, કરવેરાઓ બાદ થાય છે, બરાબર। એટલે આપણે એવું કહી શકીએ કે નફો માઇનસ કરવેરા એટલે જે વધુને વેચવી પાત્ર નફો કહેવાય। આવું તમે સાંભળ્યું હશે કે વેચવી પાત્ર નફો એટલે નફામાંથી કરવેરા બાદ થયા બાદનો વધતો નફો જેને વેચણી પાત્ર નફો કહેવામાં આવે। તમને ઉપર આ જે છે અકાઉન્ટનો સબ્જેક્ટ છે, અકાઉન્ટમાં ટોપિક આવે છે, પણ છતાં તમને આ પરીક્ષામાં પૂછાય કે વેચણી પાત્ર નફો કોને કહેવાય, તો કે કંપની વર્ષના અંતે નફામાંથી કરવેરા ચૂકવે છે અને પછી જે નફો વધે છે એને વેચણી પાત્ર નફા તરીકે ઓળખવામાં આવે છે। કેટલો નફો છે કંપની અનામત રાખે છે, જેને સામાન્ય અનામત, તમે જ્યારે અકાઉન્ટમાં દાખલા ગણતા હશો ત્યારે અનામત અથવા સામાન્ય અનામત અથવા જનરલ રિઝર્વ, ઇંગ્લિશમાં કદાચ તમે જોવો તો એને જનરલ રિઝર્વ કહેવામાં આવે, સામાન્ય અનામત કહેવાય, કે ભવિષ્યના કોઈ પણ ખર્ચા આવવાના છે એને પહોંચી વળવા માટે કંપની અત્યારથી એક ભંડોળ તૈયાર રાખે, કે કોઈ પણ કંપનીના આકસ્મિક ખર્ચાને પૂરા કરવા માટે થઈ અને અનામત રાખવામાં આવે છે, જેને સામાન્ય અનામત અથવા જનરલ રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો જે નફો વધે, કે બાકીનો નફો જે વધે છે, એ શેર હોલ્ડરની વચ્ચે વેચાય છે, જેને ડિવિડન્ડ કહેવાય છે। સીધો નફો થયો અને વેચી દીધો એવું નહીં, જ્યારે પણ પહેલા કંપની વર્ષના અંતે નફો કરે છે, નફા નુકસાનની જે ગણતરીઓ છે એ થાય, નફામાંથી કરવેરા ચૂકવાય અને બાકી છે બધેને વેચણી પાત્ર નફો કહેવાય। આ વેચણી પાત્ર નફો છે એમાંથી કંપની પોતાની સામાન્ય અનામત છે અલગ રાખે છે, સામાન્ય અનામત અલગ રાખ્યા પછી બાકીનો જે નફો વધે છે એ શેર હોલ્ડરોની વચ્ચે વેચાય છે, જેને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ। કંપનીના વેચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમને ધારણ કરેલ શેરની વસૂલાતી કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જેવો
રોકડ સ્વરૂપે હોય કે શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય એને ડિવિડન્ડ કહેવાય. આ એની વ્યાખ્યા છે. પણ સાદી વ્યાખ્યા શું છે, આપણે જેમ કીધું એમ કે વર્ષના અંતે નફો જે વધે છે એમાંથી કરવેરા બાદ થાય, કરવેરા બાદ થાય એટલે વેચણીના પાત્ર નફો બને, વેચણી પાત્ર નફામાંથી સામાન્ય અનામત છે એ બાદ કરવામાં આવે, ત્યાર પછી જે નફો વધે છે શેર હોલ્ડરોને એના શેરના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે, જેને આપણે શેર ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. અને એની વ્યાખ્યા જોવી હોય તો કંપનીના વેચણી પાત્ર નફામાંથી કંપની એના શેર હોલ્ડરને એણે ધારણ કરેલા જે શેર છે એની વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં, હવે આપે તો ખરા શેર, આપણે જોઈએ કે શેર ડિવિડન્ડ આપી દીધું પણ બધાને એક સરખું નહીં આપે. સરખું એટલે જેણે જેટલા શેર ધારણ કર્યા, ધારો કે જો બધાને સરખું ડિવિડન્ડ આપે તો 5 શેર ધારણ કરવા વાળા કે 500 શેર ધારણ કરવા બધા જ સરખી રકમ મળે એમ ને, એણે જેટલા શેર ધારણ કર્યા છે એના પ્રમાણમાં એને શેરનું ડિવિડન્ડ આપવામાં આવે છે. જો એણે 5 શેર ધારણ કર્યા છે તો એના આધારે એને એટલા ટકા શેર મળે, કોઈએ 500 શેર ધારણ કર્યા છે તો એને એના પ્રમાણમાં ડિવિડન્ડ મળે, તો પછી બધાને સરખું જ થઈ જાય. એટલા માટે અહીંયા એણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં શું કરે છે, તો કે આપેલો ભાગ જે રોકડ સ્વરૂપે હોય એટલે ડિવિડન્ડ 3 સ્વરૂપે ચૂકવાય, રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય, કોઈ વધારાના શેર આપે અથવા ત્રીજું કોઈ અન્ય સ્વરૂપે હોય. અહીંયા ત્રણેય શબ્દ બરાબર સમજો. અહીંયા આપણે શું કીધું છે, તો કે જે શેર ડિવિડન્ડ આપીએ છીએ એ રોકડ સ્વરૂપે પણ હોઈ શકે અથવા તો કોઈ વધારાના શેર આપે છે અથવા બોનસ શેર આપે છે પણ, અને અન્ય સ્વરૂપે. અન્ય સ્વરૂપ એટલે શું, તો કે ડિવિડન્ડને કોઈ પણ અલગ સ્વરૂપથી એમાં ફાળવી શકાય છે. તો અહીંયા છે એક રોકડ સ્વરૂપ એક શેર અને બીજા કોઈ સ્વરૂપે પણ આપી શકાય છે. પણ ખાસ યાદ રાખજો કે ભારતમાં કાયદા મુજબ આપણી કંપનીનો કાયદો એવું કહે છે, કંપની ધારા પ્રમાણે ફક્ત રોકડમાં જ ડિવિડન્ડ વેચી શકાય છે, બીજે બધે શેર કે એવું બધું આપે છે. પણ અહીંયા શું છે, તો કે આપણી કંપની કાયદા અનુસાર જો વાત કરીએ તો જો શેર છે એ ફક્ત રોકડની અંદર જ વેચી શકાય છે. ખાસ વાત યાદ રાખજો, આપણને તમને ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય છે કે શેર બજાર જ્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે શેરની કિંમતમાં ઘટાડો વધારો થતો હોય છે, તો એ શેના કારણે થાય, તો કે આ શેર ડિવિડન્ડને કારણે થાય. શેરની કિંમત વધે છે ઘટે છે ક્યારે નક્કી થાય, તો કે આના આધારે નક્કી થાય છે. અહીંયા ભારતની અંદર જો વાત કરવામાં આવે તો રોકડની અંદર ડિવિડન્ડ આપે છે, શેરની કિંમતમાં વધારો પણ થઈ જાય છે, જેને શેર ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. શેરની મૂળ કિંમતમાં જ્યારે થોડોક વધારો આપવામાં આવે તો એ ડિવિડન્ડ છે એવું જાણી લેવું જોઈએ, એટલે કંપની એના આધારે નફો કરે છે આપણને ખ્યાલ આવે. ફરી એક વખત જોઈએ, વર્ષના અંતે નફામાંથી કરવેરા ચૂકવાય, નફામાંથી કરવેરા બાદ થયા પછી વધતો નફો વેચણી પાત્ર નફો છે, આ નફામાંથી કેટલીક વસ્તુ અનામત રાખવામાં આવે, બાકીનો નફો શેર હોલ્ડર વચ્ચે વહેંચાય જેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના વેચણી પાત્ર નફામાંથી કંપની એના શેર હોલ્ડરને ધારણ કરેલ શેરની વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં આપેલો જે ભાગ છે રોકડ સ્વરૂપે, શેર સ્વરૂપે કે અન્ય સ્વરૂપે હોય તેને આપણે શું કહીએ છીએ, શેર ડિવિડન્ડ કહીએ છીએ. ભારતમાં કાયદા મુજબ ફક્ત રોકડની અંદર જ ડિવિડન્ડ આપી શકાય છે. ચાલો એ વસ્તુ તમારે નોટબુક પર નોંધો, પછી આગળનો ભાગ જોઈએ. આપણે હેડિંગ આપો શેર ડિવિડન્ડ. વર્ષના અંતે કંપની નફામાંથી કરવેરા ચૂકવાય છે. આમ કંપનીના નફામાંથી કરવેરા બાદ કરતા વધતો નફો એટલે વહેંચણી પાત્ર નફો. નીચે એક સૂત્ર લખી નાખો, મોટા અક્ષરે લખજો, નફો માઇનસ કરવેરા બરાબર વહેંચણી પાત્ર નફો. જો સામે લખેલું છે બોર્ડ ઉપર, નફો માઇનસ કરવેરા બરાબર વહેંચણી પાત્ર નફો.
હવે લખો, કેટલોક નફો અનામત પણ રાખવામાં આવે છે, કેટલોક નફો અનામત પણ રાખવામાં આવે છે. એના પછીનો મુદ્દો લખો, બાકીનો નફો શેર હોલ્ડર વચ્ચે વહેંચાય છે, શેર હોલ્ડર વચ્ચે વહેંચાય છે, જેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ લખો, વ્યાખ્યા, શેર ડિવિડન્ડની વ્યાખ્યા છે, લખો, કંપનીના વેચણી પાત્ર નફામાંથી, કંપનીના વેચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેરહોલ્ડરોને, કંપનીએ તેના શેરહોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની, તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં, વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં આપેલો ભાગ, આપેલો ભાગ રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય, કે અન્ય સ્વરૂપે હોય તો તેને ડિવિડન્ડ કહી શકાય છે, અથવા ડિવિડન્ડ કહેવામાં આવે છે. નીચે પોઈન્ટ કરીને લખજો, પૂછાય એવું છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાયું છે, ભારતમાં કાયદા મુજબ, ભારતમાં કાયદા મુજબ ફક્ત રોકડમાં જ, ફક્ત રોકડમાં જ ડિવિડન્ડ વહેંચી શકાય. આપણે જોયું એમ કે ભારતમાં રોકડમાં ડિવિડન્ડ વહેંચી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે ડિવિડન્ડના બે પ્રકાર હોય છે, બે પ્રકારના ડિવિડન્ડ હોય છે. પહેલું છે વચગાળાનો ડિવિડન્ડ અને બીજું છે આખરનું કે વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનો ડિવિડન્ડ એટલે કે જે વર્ષમાં વચ્ચે એટલે કે અર્ધરૂપ વાર્ષિક રીતે છ મહિને ચૂકવવામાં આવે, અને આખર કે વાર્ષિક ડિવિડન્ડ જે વર્ષના અંતે સામાન્ય ચૂકવાતું હોય છે. ઘણી વખત એવું થાય કે કંપની વર્ષમાં વચ્ચે વર્ષની શરૂઆત થઈ હોય અથવા અમુક સમય જતાં કંપનીને અભૂતપૂર્વ નફો થયો છે, એવો નફો કે જેની કોઈ કલ્પના ન કરી શકાય, તો વધારે નફો થયો છે ને એવું ઈચ્છે છે કે ભાઈ આની અંદર મારા શેરહોલ્ડરનો પણ એટલો જ ભાગ છે, તો એ વખતે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવે છે, જેને ઇન્ટરિમ ડિવિડન્ડ, ઇંગ્લિશમાં એને ઇન્ટરિમ ડિવિડન્ડ કહેવાય, અને આખર કે વાર્ષિક શબ્દ એટલા માટે કહું છું, તમે 12મું ધોરણ જ્યારે પાસ કરી અને કોલેજમાં જશો ત્યારે આ બધા શબ્દો તમારે અંગ્રેજીમાં ભણવામાં આવશે. તો જ્યારે વાત કરી વચગાળા એટલે ઇન્ટરિમ ડિવિડન્ડ અને આખર કે વાર્ષિક ડિવિડન્ડની જો આપણે વાત કરીએ, તો ડિવિડન્ડ જે છે વચગાળાનો ડિવિડન્ડ જ્યારે કંપની અભૂતપૂર્વ નફો કરે છે, વિશેષ સિદ્ધિ હાંસલ કરે છે અને નફાના દરેક રેકોર્ડ કદાચ તૂટી ગયા હોય, તો એ વખતે એવું ઈચ્છે કે મારા શેરહોલ્ડરોને મારે આનું વળતર આપવું જોઈએ, તો એ વાર્ષિકની જગ્યાએ અર્ધવાર્ષિક ડિવિડન્ડ જે છે એ વેચી દે છે. અને જ્યારે કંપની વર્ષના અંતે નફો કરે તો સામાન્ય રીતે જે ડિવિડન્ડ આપવામાં આવે એને આખરનું કે વાર્ષિક એન્યુઅલ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ડિવિડન્ડ આપણને થઈ કોને ચૂકવાય એમ, તો ડિવિડન્ડ જે છે ઇક્વિટી અને પ્રેફરન્સ બંને શેરહોલ્ડરોને ચૂકવાય છે. ડિવિડન્ડ કોને કોને ચૂકવાય, તો કે જે ઇક્વિટી શેરહોલ્ડર છે અને પ્રેફરન્સ શેરહોલ્ડર છે એ બંનેને આપણે ડિવિડન્ડ ચૂકવી શકીએ છીએ. પ્રેફરન્સ શેર મૂડી ઉપર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવાય. આપણને એવું થાય કે પ્રેફરન્સ ડિવિડન્ડ કેવી રીતે આપવામાં આવે, તો કે નિશ્ચિત દરે એને નક્કી જ હોય પ્રેફરન્સ, કારણ કે એનું વ્યાજનો દર નક્કી હોય, રીતે એનો જે ડિવિડન્ડનો દર છે એ પણ નક્કી છે કે ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણા નફાના 2% ડિવિડન્ડ આપવાનું. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને શેર મૂડી ઉપર નિશ્ચિત કરેલા દરે ચૂકવાય છે, એટલે એને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે. આ પરીક્ષા પૂછાયેલો પ્રશ્ન છે કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કોને કહેવાય, તો કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એટલે નિશ્ચિત દરે છે એને ચૂકવવામાં આવે છે, એને આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ કહીએ છીએ. અને એક બહુ જ મહત્વનો પ્રશ્ન કે જે ભારે ભારે પૂછાય છે, ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રથમ અધિકાર છે, જેમ એને નાણાં પરત મેળવવાનો પહેલો અધિકાર છે પ્રેફરન્સ શેર હોલ્ડરને, એ રીતે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં અહીંયા ડિવિડન્ડ મેળવવાનો પણ પહેલો અધિકાર
વાત કરી હતી જ્યારે ધોરણ 11 નું લાસ્ટ ચેપ્ટર જોઈ રહ્યા હતા ત્યારે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર હોલ્ડરની, તો કે ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિક છે, કારણ કે કંપનીના સુખ દુઃખમાં એ સાથ આપે છે. જ્યારે અહીંયા વાત કરવામાં પ્રેફરન્સ શેર હોલ્ડર એવા વ્યક્તિ હોય છે કે જેને પોતાની ભવિષ્યમાં એને કોઈ પણ પ્રકારનું જોખમ નથી લેવું. ઇક્વિટી શેર હોલ્ડર જોખમો લે છે, નફો થાય ન થાય, કંપની ફડચામાં જાય, બધું જ નુકસાન ઇક્વિટી શેર હોલ્ડરને ભોગવવું પડે. પણ પ્રેફરન્સ શેર હોલ્ડર જે છે એ સુરક્ષિત છે, કારણ કે એને વ્યાજનો દર પણ નક્કી છે, સાથે સાથે એને ડિવિડન્ડનો દર પણ નક્કી છે. એટલે એને નક્કી છે જેને નિશ્ચિત આવક ભવિષ્યમાં મેળવી એને બેઠા બેઠા ખાવું છે, અને એવું છે કે ભાઈ મારે કોઈ જોખમ નથી લેવું, જે થવું હોય થાય, મને મારા રૂપિયા આટલા મળી જવા જોઈએ, પછી બધી વાત પૂરી. કંપનીના જ્યારે પણ કોઈ સિક્યુરિટીની વાત આવે અથવા તો એમ કહી શકાય કોઈ સેફ્ટીની વાત આવે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરનું પ્રથમ હક છે. એ કંપની ફડચામાં જતી હોય, વિસર્જન પામતી હોય ત્યારે પણ પ્રેફરન્સ શેર હોલ્ડરને પોતાના જે નાણાં છે એ મેળવી લેવાનો પૂરેપૂરો હક છે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં. આ ઉપરાંત એને નાણાં તો પરત મળે, ડિવિડન્ડ પણ પ્રથમ મળે, દરેક બાબતે હક પ્રેફરન્સ શેર હોલ્ડરને ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રથમ મળે છે. આ પરીક્ષામાં પૂછાય છે નાણાં પરત મેળવવાનું, જો કંપનીનું વિસર્જન હોય તો પણ યાદ રાખવાનું કે પ્રેફરન્સ શેર હોલ્ડર પ્રથમ અધિકાર, ગમે તે જગ્યાએ પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરને જ હોય, અને છેલ્લો અધિકાર ઇક્વિટી શેર જે હોલ્ડર છે અથવા જેણે ઇક્વિટી શેર ધારણ કર્યા છે એને છેલ્લો અધિકાર હોય છે. હવે વાત કરીએ તો કે સભા મંડળમાં ઇક્વિટી શેર હોલ્ડરને કેટલું ડિવિડન્ડ ચૂકવવું એના પછી નક્કી થાય. પહેલા શું થઈ ગયું, તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને એના નક્કી કરેલા દરે એને ડિવિડન્ડ ચૂકવી દીધું. એને ડિવિડન્ડ ચૂકવી દીધું એટલે શું થાય, તો કે સભા મંડળમાં નક્કી થાય કે હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડરને કેટલું ડિવિડન્ડ ચૂકવવું. પહેલા એની ભલામણ થાય, એ ભલામણ થયા પછી નક્કી કરવામાં આવે છે કે ભાઈ આને આટલું ડિવિડન્ડ ચૂકવવું, ઇક્વિટી શેર હોલ્ડરને આટલા ટકા ડિવિડન્ડ ચૂકવવું. એની ભલામણ થાય, એની મંજૂરી મળે, એ મંજૂરી મળ્યાના વધુમાં વધુ 30 દિવસમાં ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી થઈ જવી જોઈએ. આને તો નક્કી જ હતું, પણ આનો દર ક્યાં નક્કી થાય, સભા મંડળમાં નક્કી થાય, મિટિંગમાં નક્કી થાય. આ મિટિંગ જે નક્કી થાય છે એમાં ડિવિડન્ડ કેટલું ચૂકવવું એ નક્કી થાય છે, વધુમાં વધુ 30 દિવસની અંદર ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી થઈ જવી જોઈએ. ઇક્વિટી ડિવિડન્ડ જે છે એ કોના ઉપર આધાર છે, અહીંયા તો એને શેર મૂડી ઉપર આધાર છે, એણે કેટલું ખરીદ કેટલા શેર ખરીદ્યા છે એના અમુક ટકા એને મળે. પણ અહીંયા કેવું છે કે ઇક્વિટી ડિવિડન્ડ છે કંપનીના નફા ઉપર આધાર છે. કંપનીનો નફો વધારે તો ડિવિડન્ડ વધારે, જો કંપનીનો નફો ઓછો થઈ જાય તો ઇક્વિટી ડિવિડન્ડનું પ્રમાણ પણ ઘટે છે. એટલે અહીંયા અનિશ્ચિતતા છે. આપણે પહેલાં વાત કરીએ કે પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને નક્કી છે કાટકો મળે, પણ ઇક્વિટી ડિવિડન્ડની વાત કરીએ તો આના પછી જે વધે છે ઇક્વિટી ડિવિડન્ડમાં વેચાઈ જાય છે. એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપતા જે વધ્યું છે અને એ જે નફો વધ્યો છે એના ઉપર આધાર છે કે હવે પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકાઈ ગયું તો હવે ઇક્વિટી કેવી રીતે ચૂકવવું, તો એ કંપનીના નફા ઉપર આધાર રાખે છે. સંચાલક મંડળ શું કરે છે, તો કે ડિવિડન્ડનો દર નક્કી કરે છે કે ઇક્વિટી ડિવિડન્ડ કેટલું આવતું એ સંચાલક મંડળ સભા મંડળની અંદર નક્કી કરે છે. ખાસ કરીને વાત કરીએ તો કે ડિવિડન્ડ જાહેર કરવું કોઈ કાયદામાં ફરજિયાત રીતે લખેલું નથી. કોઈ કંપની ચાહે તો ડિવિડન્ડ જાહેર કરી શકે, કોઈ કંપની કાયદા અનુસાર ડિવિડન્ડ ફરજિયાત જાહેર કરવું એવું લખેલું નથી. અને ડિવિડન્ડનો દર છે એ દર વર્ષે બદલાય છે. ડિવિડન્ડનો દર એટલે રેટ, અને દર એટલે એવરી, આ બંને દરનો મતલબ અલગ થાય. આ દર એટલે ડિવિડન્ડનો રેટ, કેટલા ટકા આપવું એ દર, અને આ દર એટલે એવરી યર જે છે એનું ચેન્જીસ થતું રહે છે. એટલે દર વર્ષે ડિવિડન્ડનો દર પણ બદલાતો રહે છે. તો ચાલો આપણે નોટબુકમાં નોંધી લો, આપણે જ્યાંથી લખતા હતા ત્યાંથી કન્ટિન્યુ કરો કે ડિવિડન્ડના મુખ્ય બે પ્રકાર છે. ડિવિડન્ડના મુખ્ય બે પ્રકાર છે, નંબર એક વચગાળાનું ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ. બીજું લખો આખર કે વાર્ષિક ડિવિડન્ડ, આખર કે વાર્ષિક ડિવિડન્ડ. નીચે લખો ડિવિડન્ડ એ ઇક્વિટી અને પ્રેફરન્સ શેર હોલ્ડર
इक्विटी अने प्रेफरेंस शेर होल्डर एम बन्ने ने चूकवाय छे, एम बन्ने ने चूकवाय छे। एना पछी लखो प्रेफरेंस शेर होल्डर, प्रेफरेंस शेर होल्डर नी शेर मूड़ी पर निश्चित दरे चूकवाता, निश्चित दरे चूकवाता डिविडंड ने प्रेफरेंस डिविडंड कहेवामां आवे छे। एना पछी लखो इक्विटी शेर होल्डर करता, इक्विटी शेर होल्डर करता प्रेफरेंस शेर होल्डर ने, प्रेफरेंस शेर होल्डर ने डिविडंड परत मेळववानो, डिविडंड मेळववानो प्रथम अधिकार छे। एना पछी लखो सभा मंडळमां इक्विटी शेर होल्डर ने केटलू डिविडंड चूकवू ए नक्की थाय छे। नेक्स्ट वधुमां वधु 30 दिवसमां इक्विटी डिविडंडनी चूकवणी करवी जोईए। त्यार पछी लखो प्रेफरेंस डिविडंड चूकव्या पछी वधता वधता कंपनीना नफा ऊपर, कंपनीना नफा ऊपर इक्विटी डिविडंड, इक्विटी डिविडंड आधार राखे छे। એના પછી લખો સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે। નેક્સ્ટ ડિવિડન્ડ જાહેર કરવું ફરજિયાત નથી, ડિવિડન્ડ જાહેર કરવું ફરજિયાત નથી। એના પછી લખો ડિવિડન્ડનો દર પણ, ડિવિડન્ડનો દર પણ દર વર્ષે બદલાતો રહે છે, દર વર્ષે બદલાતો રહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો શેર ડિવિડન્ડ, અહીંયા આપણો આ ટોપિક પણ પૂરો થાય છે અને ચેપ્ટર પણ પૂરું થાય છે। એસપીનું પહેલું ચેપ્ટર આપણે જોઈ ગયા છીએ, હવે આપણે સીસી એટલે કે આપણા જે વિભાગો છે વાણિજ્ય પત્ર વ્યવહારનો પહેલો વિભાગ સીસી જેની અંદર બેંકને લગતો પત્ર વ્યવહાર એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું। તો ફરી મળીએ ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ, ધન્યવાદ।